તો આ તરફ ડીસામાં પણ આજે પ્રથમ ચરણના લોકડાઉનનો સમય પૂરો થતાં લોકો અને ખાસ કરીને યુવાનો ઉત્સાહમાં હતા, પરંતુ પ્રધાનમંત્રીએ લોકડાઉન લંબાવી દેતા હવે આ યુવાનો નિરાશ તો જરૂર થયા છે, પરંતુ તેમ છતાં લોકડાઉનનું પાલન કરવા ખાતરી આપી રહ્યા છે, લોકોને પણ તેનો અમલ કરવા માટે વિનંતી કરી રહ્યા છે. આ છે સીમા ગેહલોત. સીમા પણ છેલ્લા 21 દિવસથી પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા લોકડાઉનનું પાલન કરી રહી છે અને આજે લોકડાઉનનો છેલ્લો દિવસ હતો અને સીમાને પણ આશા હતી કે આવતીકાલથી બહાર ફરવા જઈ શકીશું અને સામાન્ય જીવન શરૂ થઈ જશે, પરંતુ આજે એકવાર ફરી પ્રધાનમંત્રીએ લોકડાઉન 2.0ની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીની જાહેરાત બાદ આજની યુવા પેઢીએ પણ જાહેરાતને સ્વીકારી લીધી છે અને આગામી 19 દિવસ સુધી લોકડાઉનનું પાલન કરવાની પૂરી તૈયારી દર્શાવી છે અને લોકોને પણ વર્તમાન સમયમાં દેશપ્રેમ રજૂ કરવાનો છે તેવો સંદેશો આપી રહી છે. આજે 21મો દિવસ છે લોકડાઉનને, ત્યારે આજે પ્રજા રાહ જોઈને બેઠી હતી કે આજે પીએમ સાહેબ શું કહેશે, આગળ શું થશે. પણ જ્યારે પીએમ સાહેબની સ્પીચ સાંભળીને આજે કહેવામાં આવ્યું છે કે આજે 19 દિવસ વધારે લોકડાઉન થઈ રહ્યું છે, ત્યારે આપણા માટે બહુ ખુશીના સમાચાર છે. કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે આજે આજે પ્રજામાં જોઈએ, કન્ટ્રી જોઈએ છીએ, ત્યારે આપણું ઇન્ડિયા બહુ સેફ છે. મોદીજીનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે આજે આપણા માટે આ લોકડાઉન રાખ્યું છે, આપણા ખુદ માટે છે, કોઈના માટે નથી. એટલે મહેરબાની કરીને પોતાના ઘરમાં રહી સુરક્ષિત રહો. અને જ્યારે આપણા પોલીસકર્મીઓ, જ્યારે સફાઈકર્મીઓ, ડૉક્ટરને, એ લોકોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે. જ્યારે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીએ જ્યારે આપણે નાદ લગાવીએ છીએ કે આધી રોટી ખાઈંગે, દેશ કો બચાઈંગે, ત્યારે આજે આપણે આ વારો આવી ગયો છે. કારણ કે આપણા દેશને જ્યારે આપણા લડવૈયાઓ રણભૂમિમાં જઈને દેશને આઝાદ કર્યો હતો, અત્યારે આજે આપણે ઘરમાં બેસીને જ આપણા દેશને આઝાદ કરવાનો છે. અને કન્ટ્રીમાં આપણું નામ થવું જોઈએ કે કયો દેશ કે કોરોનાથી ના મુક્ત રહ્યો હતો, નાબૂદ રહ્યો હતો, કયા કેસ ઓછા હતા કોરોનાના કારણે. આજે આપણા દેશમાં આવું થવું જોઈએ કે ઇન્ડિયા, ભારત આપણું કોરોનાથી બચીને રહ્યું હતું, ઓછામાં ઓછા કેસ હતા. જ્યારે મહેરબાની કરીને પ્રજાને કહેવામાં આવે છે કે તમને વોકિંગ કરવું હોય, તમને ફરવું હોય, તો તમારા ટેરિસ ઉપર વોકિંગ કરી શકો છો, તમારા ઘરમાં તમે વોકિંગ કરી શકો છો. અને પ્રજાને ખાસ કહેવામાં આવે છે કે તમે એક ટાઈમ ખાશો તો મરી નહીં જાઓ, પણ બહાર જઈને તમે કોરોનાનો ચેપ લઈને આવશો તો આખી આપણા ફેમિલીને બી તમે કોરોનાના અંદર, માહોલની અંદર તમે કોરોનામાં ભયભીત કરી નાખશો. એટલે મહેરબાની કરીને આપણા દેશને બચાવવો હોય અને આપણે કોરોનાથી અને લોકડાઉનથી મુક્ત થવું હોય તો આપણે મહેરબાની કરીને બહાર નહીં નીકળીએ અને આ પ્રજાને, દેશને આપણે સપોર્ટ કરશું. જય હિન્દ સાથે સમય.